नमस्कार, आप જોઈ રહ્યા છો આઈસીબી 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. મોરબીમાં દલિત સમાજના અગ્રણી પર ફરિયાદનો ખાર રાખી કાર અથડાવી ધોકા પાઈપ વડે હુમલો કરાતા દલિત સમાજ લાલઘુમ થયો. મોરબીમાં દલિત સમાજના અગ્રણી પર ફરિયાદનો ખાર રાખી કાર અથડાવી ધોકા અને પાઈપ વડે હુમલો કરાતા દલિત સમાજ લાલઘુમ થયો છે. બપોરે ઓટો રિક્ષા રાખવા માટે માથાકૂટની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓએ ફરિયાદીના પિતા પર હુમલો કર્યો. હુમલાની દહેશત અંગે પોલીસને લેખિત રજૂઆત પણ કરી હતી, છતાં પોલીસે ગંભીરતા નહીં દાખવતા બનાવ બન્યો હતો. મોરબીના લીલાપર ચોકડી નજીક ફરિયાદી અમૃતલાલ અર્જનભાઈ રાઠોડ ઓટો રિક્ષા લઈને હોટલ પર ચા પીવા જતા ત્યાં રહેલા આરોપીઓએ આ જગ્યા અમારી છે, રિક્ષા હટાવી લે તેવું કહેતા ફરિયાદીએ ચા પીને જાઉં છું તેવું જણાવતા આરોપીએ જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી આવેશમાં આવી જેમ તેમ બોલી મારવાની કોશિશ કરતા પોલીસને ફોન કરતા પોલીસ બનાવ સ્થળે નહીં પહોંચતા ફરિયાદી અને તેના પિતાએ તાલુકા પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. આજ રોજ સવારના 11 કલાકે મને મારા છોકરે જાણ કરેલ કે મારે આ રવિરાજ હોટલ વાળા રવિ નામના હારે માથાકૂટ થયેલ છે, એટલે હું અહીંયા ગયો એટલે રિક્ષા જોઈ અને એને એમને કીધું શું બનાવ બન્યો હતો, તો એને મોટર કે મારે રાખવી છે, આ રિક્ષા અહીંથી લઈ લે કે આ જમીન મારી છે. એટલે મારા છોકરાએ કીધું કે હું ચા પીને પછી લઈ લઉં, મારે અહીંયા રિક્ષા રાખવાની નથી, હું ચા પીવા આવ્યો છું. તો ચા પીવા ગયો તો અહીંયા વાંય ગયો, વાંય જઈને ઓલાને કહે આ ઢેઢાને ચા દેતો નહીં કહે, અને એ ચા એનો દીધી ઓલા હોટલ વાળાએ, અને અહીંયાથી 92 જણ ધધડાયો અને હાલ લઈ લે રિક્ષા. એટલે મારો છોકરો કે નથી લેવી રિક્ષા, પોલીસને ફોન કર્યો 100 નંબરમાં, તો 100 નંબરમાં કોઈ રિંગ ઉપાડી નહીં. 108માં ફોન કર્યો તો 108માંથી મેડમ બોલ્યા કે તમારે શું એમ્બ્યુલન્સ જોઈએ છે કે પોલીસ, કે આ મારો છોકરો કે પોલીસ જોઈએ છે, તો કે હમણે તમને પોલીસનો સામેથી ફોન આવશે. તો જાજી વાર સમય ગયા પણ કોઈ પોલીસનો ફોન આવ્યો નહીં. પછી હું મારો છોકરો અમે પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવવા ગયા, વાડા સાહેબને રૂબરૂપ મળ્યા. વાડા સાહેબે આદેશ કર્યો કે આની ફરિયાદ લઈ લીધો. ફરિયાદ લઈને હું ગામમાં રોકડો, મારો છોકરો ઘરે ગયો. એટલે ઘરે ગયો એટલે રિક્ષા લેવા ગયો, એની રિક્ષા પડી ગયા. તો રિક્ષા આડે નંબર પ્લેટ વગરની ગાડી રાખી દીધી, ગાડીમાં તિરક્ષણો હથિયાર ધોકા લઈ અને એ લોકો રાહ જોઈને ઊભા હતા. મારા છોકરો અહીંયા જાય એટલે હુમલો કરવાનો હતો. એટલે મારા છોકરાનો ફોન આવ્યો કે બાપુ આવું છે, તો મેં કીધું ભલે રિક્ષા પડી તું ઘરે આવતો રહે. એટલે એ ઘરે આવતો રહ્યો અને વાડા સાહેબને ફોન કર્યો 2-3 કલાકે. વાડા સાહેબ કે ભલે હું મોકલું છું પોલીસ, હમણે કે પોલીસ વાળાને મોકલું છું, પણ કોઈ પોલીસ વાળા આવ્યા નહીં. 4 વાગે પાછો મેં ફોન કર્યો, એટલે પોલીસ આવ્યા તો કે ના. પછી 4 વાગે મેં અરજી લખી આવી બધી વિગતવારની અને 5:45 ડીએસપી ને અરજી દીધી અને 6 વાગે તાલુકામાં અરજી દીધી. ને અહીંયાથી હું સીધો ઘરે ગયો તો 6:30 ના અરસામાં આ મારા ઉપર મને મોટર ભટકાવી અને પાડી નાખ્યો, ધોકા લઈને બધા ઉતર્યા અને બેફામ રીતે મને માર માર્યો. હું અહીંયાથી પછી વીએ ગયા, પછી માર માર્યા પછી હું ઊભો થયો તો પાછી આવી મોટર ભટકાવી પાછો પાડી નાખ્યો અને પછી વીએ ગયા. પછી મેં 108 ને એક મારા હિતુશું એ ફોન કર્યો, 108 મારફતે મને અહીંયા દવાખાનામાં લઈએ, હું અત્યારે દવાખાનામાં સારવાર છું. એટલે આ પોલીસની આમાં પૂરેપૂરી બેદરકારી છે અને પોલીસ આને હારે ભળી ગયેલ. અને આ ભાજપનો માણસ છે, એનો બાપે કૌભાંડ કંઈક જમીનના કરેલા છે અને અગાઉ ખૂનમાં આવી ગયેલો છે અને મારા એ કેસમાં અત્યારે જવાબદારી છે. ચંદલાણી સાહેબમાં કેસ આવે ને એમાં મારા કેસમાં એનો બાપ જવાબદારી છે.